આજના આ કાર્યક્રમના ઉદ્ઘાટક અને આપણા સૌના વરિષ્ઠ આગેવાન માનનીય ધીરુભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ માનનીય અમરીશભાઈ દેવ, વરિષ્ઠ આગેવાન ગુજરાત વિધાનસભા માં કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા માનનીય પરેશભાઈ ધાનાણી, વરિષ્ઠ આગેવાન માજી સાંસદ માજી ધારાસભ્ય માનનીય વિરજીભાઈ ઠુમર, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની અગાઉ જવાબદારી સંભાળી ચૂકેલા વરિષ્ઠ અને સંનિષ્ઠ આગેવાનો માનનીય ઠાકરસિંહભાઈ મહેતલિયા, માનનીય શંભુભાઈ દેસાઈ, માનનીય પંકજભાઈ કાનાબાર, માનનીય અર્જુનભાઈ સોસા, માનનીય ડી કે રયાણી, પ્રદેશ સમિતિ દ્વારા નિયુક્ત મારી સાથે સહપ્રભારી એવા સન્માનનીય ગાયત્રીબા, મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમર, સૌ ઉપસ્થિત વરિષ્ઠ આગેવાનો, ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓ, ખૂબ મોટી સંખ્યામાં તમે બધા આજે ઉપસ્થિત છો એનો બહુ મોટો આનંદ છે અને આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હું આવ્યો ત્યારે જેટલી સંખ્યા અહીંયા બેઠી હતી એટલી જ સંખ્યા આજુબાજુ અને પાછળ ઉભેલી અને એટલી જ સંખ્યા નીચે ઉભી રહેતી. હોલ નાનો પડ્યો અને અમરેલી જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમળકા ભેર આજના આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌને ધન્યવાદ પાઠવું છું. બે અઢી મહિના પહેલા આવ્યો એક કાર્યકર્તાઓની મીટિંગ થઈ અને એ દિવસે જે વાતાવરણ હતું અને આજે જે વાતાવરણ છે એમાં આસમાન જમીનનો ફેર દેખાય છે અને અમરેલી જિલ્લાની કોંગ્રેસ કટિબદ્ધ બની અને લડાઈ લડવા માટે તૈયાર થઈ છે એ વાત આજે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. લડાઈ આપણે તાકાતથી લડવાની છે, એટલા માટે તાકાતથી લડવાનું છે કે પ્રજાની અપેક્ષા જે રીતે દેશ ચાલી રહ્યો છે, જે રીતે રાજ્યમાં શાસન થઈ રહ્યું છે, લોકો થાક્યા છે, મનમાં ઉચાટ છે, મનમાં ઉશ્કેરાટ છે, પણ અવાજ ઉઠાવી શકતા નથી અને એમની અપેક્ષા છે કે અમારી મુશ્કેલીઓ, અમે જે સહન કરી રહ્યા છીએ, અમને જે તકલીફો પડી રહી છે એની વાત કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા અને એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે જાહેર જીવનમાં જ્યારે આપણે સૌ સંકળાયેલા છીએ ત્યારે પ્રજાની આ અપેક્ષાઓમાં ખરા ઉતરવાની જવાબદારી આપણા સૌની એક કોંગ્રેસના સૈનિકો તરીકે છે. આજે રાહ જોઈને બેઠા છે અને એક વિશ્વાસ અમને આપવો છે કે કોંગ્રેસનો કાર્યકર્તા તમારી પડખે ઊભો છે અને તમારી લડાઈ લડવા માટે કટિબદ્ધતાથી આગળ ચાલવા માંગે છે. જો આ વિશ્વાસ આપણે એમને આપી શક્યા તો ખૂબ ભારે મોટી સંખ્યામાં પ્રજાનું સમર્થન આપણને મળશે અને આપણે કાઠું કાઢીને આગળ. નાજુક પરિસ્થિતિ
શું પરિસ્થિતિ છે એનું એક સૈનિક તરીકે મૂલ્યાંકન કરવું એ પણ આપણા માટે એટલું જ. એક બાજુ મોંઘવારી વધી છે, ભાવ વધારો છે, ભ્રષ્ટાચાર ચારે બાજુ ફેલાયેલો છે, શિક્ષણના પ્રશ્નો છે. હમણાં અહીંયા આગળ વાત થઈ એમ અનેક જગ્યાએ નકલી પરિબળો જાણે કે કાર્યરત બની ગયા છે અને સત્તા પોતાના હાથમાં લઈ અને એનો દુરુપયોગ કરતા થઈ ગયા. જે રીતે તંત્ર ચાલી રહ્યું છે, લોકશાહીના મૂલ્યોને સદંતર રીતે ખતમ કરી દેવામાં આવી રહ્યા છે અને એક હથ્થું સત્તાની દિશામાં આ દેશ આગળ વધી રહ્યો છે. ભારત તો વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ગણાય છે અને આપણી મજબૂત લોકશાહી એ સમગ્ર વિશ્વમાં ભારતની એક આગવી ઓળખ છે. અને જ્યારે એ લોકશાહી ને કોઈ જુદી દિશામાં લઈ જવામાં આવી રહી હોય ત્યારે એનો મુકાબલો કરવો, એની સામે અવાજ ઉઠાવવો અને સામાન્ય જનતાને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરવો એ આપણી સૌથી પહેલી જવાબદારી છે. આગામી દિવસોમાં સંગઠનને મજબૂત બનાવવું એ આપણી પ્રથમ કામગીરી રહેશે. નવું વર્ષ છે, નવા પ્રમુખ છે. પ્રતાપભાઈ અત્યંત શક્તિશાળી પ્રમુખ, એક શક્તિશાળી ધારાસભ્ય તરીકે, કાર્યકર્તા તરીકે, સંગઠનના કાર્યકર તરીકે એમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. અને આ જિલ્લાના આગેવાનો તરફ તો તમે જુઓ કે એક લડાયક નેતા અમરીશભાઈ ગેર હોય, એક લડાયક નેતા વિજયભાઈ ઠુમર હોય, પ્રતાપભાઈ જુદાત હોય, ઠાકરસિંહભાઈ મેતલિયા હોય, કે એક એક આગેવાનો એવા આગેવાનો કોંગ્રેસ પક્ષના છે કે જેની સામે ટકી શકે એવા આગેવાનો ભારતીય જનતા પક્ષ પાસે નથી. હવે એક સામૂહિક તાકાતથી સંગઠનને મજબૂત બનાવો. અમરેલી જિલ્લાની દીકરી જેનીબેન એ સમગ્ર રાજ્યની મહિલા કોંગ્રેસનું સંચાલન કરતી, ક્યાં નેતૃત્વની કમી ક્યાં છે? અહીંયા જે સક્ષમ લોકો છે, આક્રમક લોકો આગેવાનો છે, એ બહુ સક્ષમ નેતૃત્વ પૂરું પાડી શકે એમ છે તમારા સાથ અને સરકાર. હવે બધી વાત ભૂલી જાઓ, માયુસી હોય તો ખંખેરી નાખો, ક્યાંક કોઈ વાતથી નારાજ થઈને ઘેર બેઠા હો તો ફરી સક્રિય થઈ જાઓ. હવે એક લડાઈ લડવાની છે પૂરી તાકાતથી. અમરેલી જિલ્લો જે કોંગ્રેસ માટે સમગ્ર ગુજરાતમાં સૌથી મજબૂત જિલ્લો ગણાતો હતો, એ સ્થિતિમાં અમરેલી જિલ્લાને આપણે પાછો લાવવો છે, એના સંગઠનને મજબૂત બનાવવું છે. આગામી ચૂંટણીઓમાં જે કંઈ આપણે પરાજયનો સામનો કર્યો છે એ તમામ બાબતોને ધોઈ અને ફરી પાછા વિજયની દિશામાં આગળ વધવું છે. આ નિર્ણયને લઈ અને આપણે સૌ આગળ ચાલીએ, સૌ કામ કરીએ, ખભે ખભા મિલાવીને કામ કરીએ. ભાઈ પ્રતાપભાઈએ એક કપરા સમયમાં એક જવાબદારી સંભાળી છે ત્યારે એમને મજબૂત ટેકો આપી અને એમના માર્ગદર્શન નીચે કામગીરીની ગોઠવણી કરી અને એક એક જિલ્લા પંચાયત, પરેશભાઈ હમણાં વાત કરતા હતા કે એક એક તાલુકા પંચાયત, એક એક જિલ્લા પંચાયત આપણા કાર્યક્રમો થાય, આપણી મીટિંગો થાય, આપણા સંમેલનો થાય, આપણું વહીવટી તંત્ર એ પ્રમાણે ગોઠવાય અને લોકોને મત આપવા.
પણ આપણે ક્યાંક ને ક્યાંક એમને મત પેટી સુધી લઈ જવામાં કાચા પડી રહ્યા છીએ. એ આપણી કચાશને આપણે દૂર કરી અને પૂરી તાકાતથી આવનારા દિવસોમાં પક્ષને મજબૂત બનાવીએ, એટલી વાત સાથે આપ સૌને હૃદયપૂર્વક ધન્યવાદ પાઠવું છું, અભિનંદન આપું છું. જય હિન્દ. સાથે કહેવા આવ્યા પાડ્યા. આ કોંગ્રેસ પાર્ટીએ ફરી વખત મને આધુનિક
તારીખે જ્યારે પ્રભુ બનાવ્યો ત્યારે મારું દાયિત્વ બને, મારી જવાબદારી બને, મારી નૈતિકતા બને કે કોંગ્રેસ પાર્ટીને ફરી વખત આ જિલ્લાની અંદર અમે દત્તકથી બનાવી તાકાતવર બનાવી અને કોંગ્રેસના સેવાડાના ગરીબ માણસો મધ્યમ વર્ગ ખેડૂતને પડતી મુશ્કેલીઓમાં એની ઢાળ બની અને ફરી વખત કોંગ્રેસની કમાન લઈ અને ફરી વખત ગુજરાતની અંદર સરકાર લાવવાનો પ્રયત્ન સંઘર્ષની અંદર બરાબરની લડાઈ લડશું અને ભારતીય જનતા પાર્ટીને ભૂતોડ જવા